સરકારી શાળાઓમાં સરકાર શિક્ષકોને 5 આંકડાનો તગડો પગાર ચૂકવે છે અને આ 5 આંકડાનો પગાર લેવા છતાં શિક્ષકો તેમની હરકતોથી બાજ નથી આવતા. ત્યારે આવી જ એક સરકારી શાળાની શિક્ષિકાએ તેની ફરજ દરમિયાન ગાડી શીખતી વખતે એક માસૂમ બાળકીને કચડી દીધી છે અને આ માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજતા શાળાના 4 શિક્ષકો અને 1 શિક્ષિકા શાળા છોડીને ફરાર થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહેલી ખ્યાતિ નામની શિક્ષિકા ચાલુ શાળાએ વિદ્યાર્થીઓ કેળવણીના પાઠ ભણવાને બદલે શાળામાં જ શાળાના સમય દરમિયાન ગાડી શીખી રહી હતી અને આ શિક્ષિકા શાળામાં ગાડી શીખતી હતી તે દરમિયાન સંતુલન ગુમાવી દેતા ગાડીની સ્પીડ વધી ગઈ હતી અને તેના લીધે ગાડીની આગળ જતી અને શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી પિજારીબેન નામની માસૂમ બાળકીને કચડી નાખી છે. આ માસૂમ બાળકી શાળાના મેદાનમાં રમી રહી હતી અને તે દરમિયાન ખ્યાતિ નામની શિક્ષિકાએ બાળકને કચડી નાખી હતી. આ ઘટના બનતા શાળાના 4 શિક્ષકો અને ખ્યાતિ નામની શિક્ષિકા શાળામાંથી ફરાર થઈ ગયા હતા અને બાદમાં આ માસૂમ બાળકીના પરિવારજનોને ખબર પડતા તેના પરિવારના સભ્યો શાળા પર પહોંચતા માસૂમ પિજારીબેનનું મૃતદેહ નજરે પડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને આ ગમખ્વાર ઘટના બાદ શાળાનો લાપરવા શિક્ષકો ફરાર થઈ ગયા છે. પરંતુ પરિવારે તેમની લાડકીને શાળાની શિક્ષિકાની ગંભીર બેદરકારીને લીધે ગુમાવી દીધી છે. આ ઘટના બાદ પિજારીબેનના પરિવારે શિક્ષિકા સામે અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ 8 વર્ષની બાળકીનું મોત એક શિક્ષિકાની ભૂલના લીધે થતા અંબાજી પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોકરી ને મેળવી જોઈએ, 100 રૂપિયા આવે કે ગાડી શીખવા સ્કૂલ માં આવે. છોકરી નામ હતું? છોકરી પીઝા. કેટલા ધોરણ ભણતી હતી? રાણપુર શાળામાં છોકરીઓ ભણવા જતો ભણતો 4 વાગ્યાની સુમારીમાં એ ભનોજ સાહેબ ને રમેશ સાહેબ અને બે કહેવાથી હું અમને ભનોજ સાહેબને સાવી આપતી. સાવી આપીને પેલી મેડમને ગાડી હી કરતા ગાડી હી કરતા કરતા એ નફ આપજી હતી. કલેશ દબાઈ ગયો હતી, છોકરીને લઈને પાણીની ટંકી ભીટકાવી દીધી એટલે માથું હતું તૂટી ગયું. એ છોકરી ખલાસ થઈ ગઈ અને આ હતી આ કાર્યવાહી કેવી કરવાની તે રમેશ સાહેબ ને પેલી મેડમ ને ભનોજ સાહેબની ગાડી છે. આ તણે ક્યાં જગ્યા ઉપર નોકરી ઉપર સેટ ન થવા જોઈએ. આનો સસ્પેન્ડ કરવા માટે આ કાયદો કોઈ કરે નથી પણ નિર્ણય લ્યો. સોલંકી મણિબેન લીંબાભાઈ છે, ગમરાણપુર પ્રાથમિક શાળામાં શાળાના મેદાનમાં ખ્યાતિબેન ગાડી શીખતા હતા ત્યારે એક બાળકીને કચડી મારી છે. તેનું નામ પિજારીબેન લાડુભાઈ સોલંકી છે અને શિક્ષકોને આખરીમાં આખરી સજા થવી જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ. શાળામાં ભણવા મૂકી હતી એટલે 4 વાગ્યાની રિસેસ પડી હતી. એ રિસેસમાં જે બનતી હતો ને એ સાહેબની ગાડીની ચાવી લઈ અને ગાડી શીખવા ગયો હતો. બરાબર તો એ રિસેસમાં ગાડી શીખતા ભનુ સાહેબને બે હંગાટે બેસીને ગાડી શીખાવતા એટલે સીધી છોકરીને ટક્કર મારીને જે પાણીની ટંકી હતી એ ટંકીને ભીસકાવી દીધી એટલે એનું માથું બાથું બધું શરીર ફ્રેક્ચર થઈ તોડી નાખ્યું. બરાબર એટલે એનું હવે અમારે કેવું એવું હતું એ ત્રણેય જણો છે ને એને કોઈ જગ્યા પણ નોકરી થવી ના જોઈએ એટલે સસ્પેન્ડ કરવા જોઈએ. મેડમ હતી એ છોકરું તો છોકરી મરી ગઈ એ મેડમ બારે વાર ભાગી ગઈ, ના કોઈ દવાખાનું હોસ્પિટલનું કોઈ સંખ્યા કરી ના કોઈ ને. ચાલુ શાળાએ શિક્ષકોની અનેક બેદરકારીઓ સામે આવી રહી છે અને વારંવાર સામે આવી રહેલી આ લાપરવાહીને અટકાવવા માટે શિક્ષણ વિભાગે પણ ગંભીર બનવું જોઈએ. ત્યારે આ શાળાની વાત કરીએ તો આ શાળામાં જે શિક્ષિકા શાળામાં ચાલુ ફરજે ગાડી શીખી રહી છે એટલે એ તો ગુનેગાર છે જ, પરંતુ આ શિક્ષિકાને ગાડી આવડતી જ નહોતી તો આ ગાડી કોની છે અને શાળાના સમય દરમિયાન આ ગાડી કોને આ શિક્ષિકાને આપી તે પણ એટલો જ ગુનેગાર બને છે. અમને મળેલી માહિતી પ્રમાણે શાળાના જ એક શિક્ષકે આ ગાડી શિક્ષિકાને શીખવા માટે આપી હતી. ત્યારે શિક્ષકો અને શિક્ષિકાઓ જે રીતે શાળાના સમય દરમિયાન અન્ય પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે તે ખૂબ જ ખરાબ છે અને આવા શિક્ષકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તો અન્ય સરકારી શાળાઓમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ અટકાવી શકાય છે. અંબાજીથી બીકે ન્યૂઝ ચેનલ માટે દેવેન્દ્ર પ્રજાપતિ.